આપણી વચ્ચે હવે પછીની કૃતિ પ્રસ્તુત થાય તે મારે આપ સૌની વચ્ચે વહેતી મૂકી છે. એક સરસ મજાની વાત મારે આપ સૌની વચ્ચે વહેતી મૂકી છે. કૃષ્ણ અને કોમ્પ્યુટર આ બધા જન્માષ્ટમી અને તેમાં પણ શ્રાવણીય સોમવાર, એટલે હવે પછીના ક્રમે આપણી વચ્ચે શિવ તાંડવના સ્વરૂપમાં એક સુંદર મજાની સાંસ્કૃતિક કલાકૃતિ પ્રસ્તુત થવા જઈ રહી છે. પંકજભાઈ આ સાંસ્કૃતિક કલાકૃતિને આપણી વચ્ચે પ્રસ્તુત કરશે. શિવ તાંડવ આપ સૌ સાંભળશો તેવી વિનંતી છે. કવિ લખે છે કે વાસરણી.com મોરપીચ.com.com વૃંદાવન આખું ત્રણ વર્ષથી સંસ્થા ચલાવે છે.
પ્રદીપ કુમાર ની ગોડાકર મંચ પર આવશે સુંદર રાખી મેનેજમેન્ટ માટે વિનંતી કરીએ એ ભાઈ ટીમે રાખી છે દોસ્તો આજના આ અવસરે જિલ્લા પોલીસ કર્મીઓ તેમની ફરજને કારણે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહી શક્યા તેમનું સન્માન યથોચ્છ વાતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે આજના યુવાનો માટેનું એક રોલ મોડલ જેવી કહી શકાય મારાથી આ નથી થતું એની સામે આ થઈ શકે એનો એક નક્કર જવાબ કૃષ્ણ અવતરણ અને કોરોના વોરિયર્સ એવા મારા ખાકી સહકર્મીઓના સન્માન પ્રસંગે અહીંયા મંચ પર ઉપસ્થિત ધર્મ અને અધ્યાત્મની ચેતનાના ગુરુ શિખરોના ચરણોમાં અને અહીંયા બિરાજમાન સર્વેમાં બિરાજમાન કૃષ્ણને મારા વંદન અને આજના પ્રોગ્રામની શરૂઆતમાં જ માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર અશોક કુમાર યાદવ સાહેબ અને માનનીય પોલીસ અધિક્ષક શ્રી ભાવનગર શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ જે પોતાના વ્યસ્ત શેડ્યુલના કારણે અત્યારે આવી શક્યા નથી એમના વતી પણ આપ સર્વેને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અમારા ખાખી સહકર્મીઓના સન્માન માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારથી ખાખી ધારણ કરી છે અને જ્યારથી પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર નોકરી શરૂ કરી છે ત્યારથી એક વસ્તુ ચોક્કસથી સમજાઈ ગઈ છે કે આ એક એવો સેવા યજ્ઞ છે જેની અંદર અમે કોઈ પણ પ્રકારના સન્માનની કે આભારની આશા રાખ્યા વગર નિષ્કામ કર્મ યોગ જેને કહેવાય એ તરફ પહોંચવાનો પ્રયત્ન ચોક્કસથી મારા પોલીસ જવાનો કરતા હોય છે અને એ પ્રયત્નને બિરદાવવા માટે આજે અહીંયા ઉપસ્થિત તમામ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે આ એક એસપી સાહેબે હમણાં વચ્ચે જ કહેલું કે અમારી નોકરી એવી છે કે રાત્રે અંધારામાં તમે 2 વાગે એકલા ચાલતા હો તમને આજુબાજુ કોઈ જ ના દેખાતું હોય અને કોઈક તમને એવું લાગતું હોય કે તમારો પીછો કરી રહ્યું છે અને એ વખતે 2 કિલોમીટર દૂર પણ જો તમને પોલીસની ગાડીની ખાલી લાઈટ દેખાઈ જાય તો તમને જે હાશકારો અનુભવ થાય છે એ હાશકારો જ અમારું સાચું નામ છે આજે જેમ મિતુલભાઈએ કીધું એમ શ્રાવણનો સોમવાર ને એમો જન્માષ્ટમીની સવાર અને એમો 108 થી પણ વધારે બાળ કૃષ્ણનું અવતરણ અને એવા સમયે અમારા કોરોના વોરિયર્સનું જ્યારે સન્માન થાય છે ત્યારે ચોક્કસથી 2-3 વસ્તુ કહેવાનું મન થાય કે જ્યારે આપણે કૃષ્ણની વાત કરતા હોઈએ ત્યારે આ એક એવા ભગવાન છે જે 21મી સદીમાં પણ એટલા જ પ્રારૂપ અને એટલા જ પ્રાસંગિક લાગે જેટલા એમના અવતરણ સમયે લાગેલા અને જેટલા આવનારા સદીઓમાં પણ લાગવાના છે અને આ એક જ ભગવાન છે જે બાળ સ્વરૂપે પણ પૂજાય છે અને પ્રૌઢ સ્વરૂપે પણ પૂજાય છે અને એટલા જ દરેકે દરેક અવતાર અને દરેકે દરેક સ્વરૂપમાં આપણને કંઈક ને કંઈક શીખવાડતા હોય છે મિત્રો જ્યારે કૃષ્ણની વાત કરવાની હોય અને સામે મારા પોલીસવાળા બેઠા હોય ત્યારે આ નોકરી એવી છે કે ઘણી વાર આપણને એવું થાય કે મારી સાથે જ કેમ આવી નોકરી શું કામ પરિવાર સાથે આપણે સમય નથી આપી શકતા આપણે આ નથી કરી શકતા આપણે પેલું નથી કરી શકતા રવિવારની રજા નથી હોતી અઠવાડિયામાં 2 નાઇટ તમે આખા પુરાણો ફેદી વળો તમે મહાભારત ફેદી વળો તમે ગીતા ફેદી વળો પણ ક્યાંય તમને કૃષ્ણ વિષાદ યોગ નહીં મળે પણ શું કૃષ્ણના જીવનમાં તકલીફો નહોતી એકવાર વિચારી તો જુઓ કે ભગવાન એને જન્મ જન્મવાનું જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું જ્યારે ગોકુળની અંદર માંડ માંડ સમજણા થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું જીવનમાં પોતાનો પ્રથમ પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે એનાથી અલગ થઈને મથુરાની અંદર પોતાના સગા મામા કંસનો વધ કરી લેવાનો અને જ્યારે મથુરાની ગાદી મળવાની હોય ત્યારે તે બીજાને આપીને સાંદિપની મુનિના આશ્રમમાં અભ્યાસ માટે જતું રહેવાનું એ અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે સોનાની નગરી દ્વારકા વસાવી અને શાસન કરવાનો સમય આવે ત્યારે એ જ દ્વારકા બલરામને આપીને હસ્તિનાપુરની અંદર જે મહાભારતની શરૂઆત થઈ રહી છે ત્યારે કુરુક્ષેત્રમાં પહોંચી જવાનું કુરુક્ષેત્રની અંદર પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સંહાર કરતા જોઈને ધર્મની સ્થાપના કરવાની અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ હસતા મોઢે ગાંધારીનો શ્રાપ લેવાનો અને એ શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને એકબીજાનો વિનાશ કરતા જોવાનો અને છેલ્લે પોતે ભગવાન હોવા છતાં પણ એક પારધીના તીરથી સામાન્ય માણસની જેમ મૃત્યુને પ્રાપ્ત કરવાનો છતાં પણ આપણને જો કૃષ્ણ વિષાદ યોગ ના મળતો હોય
તો એક સફર જે પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ થવાની આપણે પૂર્ણ પુરુષોત્તમ તો નથી થવું પણ એ તરફ જવાનો પ્રયત્ન આ જન્માષ્ટમીના દિવસે ચોક્કસથી કરી શકાય. આઠથી વધારે બાળકૃષ્ણ જ્યારે અહીંયા મેઘાણી ઓડિટોરિયમની અંદર અવતરિત થયા છે ત્યારે જો આપણે વધુ સૂક્ષ્મતાથી કૃષ્ણના જીવનને કૃષ્ણએ જે બતાવ્યું છે એને પોતાની રીતે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો જીવન વિશ્વની અંદર જેટલા ધર્મો છે તમામ ધર્મોના જેટલા પણ ધર્મગુરુઓ છે એનો તમે જોશો તો એ હંમેશા મૃત્યુ પછીની વાત કરતા હોય છે. આ એક જ એવો ભગવાન છે જે જીવન અને જીવન દરમિયાનની વાત કરે છે. કઈ રીતે જીવવું, પોતાના માતા પિતાની સેવા કઈ રીતે કરવી, પોતાના મિત્રો સાથે કઈ રીતે મિત્રતા નિભાવવી, પોતાના ધર્મનું પાલન કઈ રીતે કરવું, આ તમામ વસ્તુઓ આપણને કૃષ્ણ શીખવાડે છે. એ કૃષ્ણ એવું પણ શીખવાડે છે કે પરિવર્તન જે છે સંસારનો નિયમ છે અને એ પરિવર્તન આજે ભાવનગરની જનતા પણ મારી સામે છે અને મારા ખાતીના માણસો પણ મારી સામે છે ત્યારે ચોક્કસથી કહેવું રહ્યું કે એ પરિવર્તન આપણે હંમેશા પોતાના જીવનની અંદર અપનાવતા રહેવું જોઈએ. મહાભારતના મેદાનની અંદર જ્યારે ભીષ્મ પિતામહ કૃષ્ણને પૂછે છે કે આ યુદ્ધની અંદર મારી એવી તો ચોક્કસથી કોઈ ભૂલ થયેલી હોવી જોઈએ, જ્યારે કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા તોડવી અને એવું કહે છે કે તમે જો તમારા શસ્ત્રો નહીં મૂકો તો હું તમારો વધ કરી નાખીશ, ત્યારે ભીષ્મને લાગે છે કે એવી તો મારી કઈ ભૂલ છે જેના કારણે ભગવાન પોતે જેમણે પ્રતિજ્ઞા કરી છે કે મહાભારતના મેદાનમાં હું શસ્ત્ર નહીં ઉપાડું એ પોતે આજે પોતાની પ્રતિજ્ઞા તોડીને મારો વધ કરવા માટે સજ્જ થયા છે. ત્યારે ભગવાન કૃષ્ણ એમને કહે છે કે તમે જે કંઈ પણ કર્યું છે તમારા પોતાના સ્વાર્થ માટે કર્યું છે, એને હું ધર્મ નથી માનતો. તમે બંધાયેલા છો, ધર્મ માણસને મુક્ત કરે છે. તમે પોતાની પ્રતિજ્ઞા પોતાના સ્વાર્થ માટે નિભાવતા હો છો અને એ પ્રતિજ્ઞાનું કારણ છે કે આજે મહાભારતની અંદર આ પાંડવો અને કૌરવો એકબીજાની સામ સામે ઉભા છે. જો તમે તમારી પ્રતિજ્ઞા તોડીને એકવાર ધૃતરાષ્ટ્ર અથવા એકવાર દુર્યોધનને કહી દીધું હોત કે તારે જે કરવું એ કરવું આ નહીં થવા દો તો કદાચ આજે આ યુદ્ધ ના થતું હોત. તો એનો મતલબ એ છે કે જે પરંપરાઓ જે પરંપરાઓ અથવા તો જે ટ્રેડિશન સમાજના કલ્યાણ માટે ઉપયોગી નથી એ પરંપરા અને ટ્રેડિશન્સને તોડી અને આગળ વધવાનું નામ પણ કદાચ કૃષ્ણ છે. એટલે આપણે ભાવનગરના રહેવાસી અને ભાવનગરના લોકોએ પણ આજે પ્રતિજ્ઞા કરવાની છે જન્માષ્ટમીના દિવસે કે એવી જેટલી પરંપરાઓ અથવા પ્રતિજ્ઞાઓ છે જે આપણને અને સમાજને આગળ વધતા અટકાવે છે, આપણને અને સમાજને વિકાસ કરતા અટકાવે છે, એવી તમામ પરંપરાઓ તોડીને નવી પરંપરાઓ શરૂ કરવાનો સમય પણ આજની પેઢીનો છે.